નમસ્કાર મિત્રો, હું સુરેશ ધોરિયા સ્માર્ટ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપની સમક્ષ એવો વિડીયો લઈને આવ્યો છું જે તમને ખૂબ જ ગમશે અને એના વિશે જાણવું આપ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. તો આ વિડીયો પૂરેપૂરો અંત સુધી નિહાળશો તો જ સંપૂર્ણ ખ્યાલ આવી શકશે. આ વિડીયોમાં આપણે ભારતના સૌથી લાંબા રેલવે માર્ગ અને એ રેલવે ક્યાં શહેરો વચ્ચે અને કેટલું અંતર કાપીને પહોંચે છે તેના વિશે માહિતી મેળવી. ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ અસમના દિબ્રુગઢથી શરૂ કરી તમિલનાડુના કન્યાકુમારી વચ્ચે આ લાંબામાં લાંબો રેલવે માર્ગ છે, જેને વિવેક એક્સપ્રેસ રેલવેના નામથી ઓળખવામાં આવે છે. આ રેલવે 4,262 કિલોમીટર જેટલું અંતર કાપી અને છેલ્લે તમિલનાડુની અંદર કન્યાકુમારી પહોંચે છે. તેની વચ્ચે 57 જેટલા ઇન્ટરમિડિયેટ સ્ટેશનો આવે છે. અસમથી દિબ્રુગઢથી શરૂ કરી અને તમિલનાડુના કન્યાકુમારી સુધી પહોંચે ત્યાં સુધી આ ટ્રેન એ 96 કલાક અને 15 મિનિટ જેટલો સમય લે છે. આ વિવેક એક્સપ્રેસ 7 થી 8 સ્ટેટ એટલે કે જુદા જુદા રાજ્યોમાંથી પસાર થઈ અને અંતે કન્યાકુમારી પહોંચે છે. આ વિવેક એક્સપ્રેસની સૌ પ્રથમ વખત સર્વિસ 2011ની અંદર શરૂ થયેલી. હવે 2011-12ના તે સમયના રેલવે મંત્રી મમતા બેનર્જીએ આ ટ્રેનને લીલી ઝંડી આપેલી. ત્યારથી ભારતની આ સૌથી લાંબામાં લાંબો રેલ માર્ગ ધરાવતી એ રૂટની ટ્રેન ગણવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો આ સંપૂર્ણ ટ્રેક એ રેલ માર્ગ દર્શાવવામાં આવેલો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે અસમથી શરૂ કરી દિબ્રુગઢ અને છેલ્લે કન્યાકુમારી પહોંચે ત્યાં સુધીના જુદા જુદા ઇન્ટરમિડિયેટ સ્ટેશનો, જેમાં સૌપ્રથમ દિબ્રુગઢ, ત્યારબાદ દિમાપુર, બહેરામપુર, દુર્ગાપુર, પશ્ચિમ બંગાળનું કોલકાતા, ત્યાર પછી ઓરિસ્સાનું કટક, ભુવનેશ્વર, ત્યાર પછી વિજયનગર, વિશાખાપટ્ટનમ, કાકીનાડા, વિજયવાડા, નેલ્લોર અને ફરી તમિલનાડુની અંદર કોઈમ્બતુર અને ત્યાંથી કેરળની અંદર આ સ્ટેશન ઉપર કોચી, તિરુવનંતપુરમ પસાર કરી અને ફરી તમિલનાડુની અંદર કન્યાકુમારી સુધી આ વિવેક એક્સપ્રેસ છે તે પસાર થાય છે. તે ભારતની સૌથી લાંબામાં લાંબા રૂટની ટ્રેન ગણવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો તમને જરૂર ગમ્યો હોય છે તો આ વિડીયોને શેર પણ કરજો, લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો, જેથી કરીને ફરી આવો જ વિડીયો હું આપની સમક્ષ લઈને આવું. અસ્તુ. જય હિન્દ. જય ભારત.